કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા સારા હશો. તો આ અઠવાડિયાની વાર્તા સાંભળવા તમે તૈયાર છો? ચાલો એક સરસ મજાની વાર્તા સાંભળીએ. એક ગામમાં એક નાનો છોકરો એના દાદાજી સાથે રહેતો હતો, અને એના તો પપ્પા મમ્મી નહીં હતા, એટલે એ તો એના દાદા સાથે એકલો જ રહેતો હતો. અને એ તો ખૂબ જ ઉદાસ રહેતો હતો, ખૂબ જ દુઃખી રહેતો હતો, કેમ કે એના પગમાં પણ તકલીફ હતી અને એનાથી બરાબર ચલાતું નહોતું, અને એ તકલીફ હોવાને કારણે એ તો ખૂબ જ ધીમે ધીમે ચાલતો હતો, અને એને લીધે એના આજુબાજુના છોકરાઓ, એના દોસ્ત પણ એને બરાબર રમાડતા નહોતા, અને ઘણા લોકો એની મજાક ઉડાવતા હતા કે આને તો નથી રમાડવાનો, આ તો આવો જ છે, આનાથી કંઈ ચલાય નહીં, કંઈ દોડાય નહીં, એમ કરીને બધા એની મજાક ઉડાવતા હતા. અને એ છોકરો પણ કોઈની સાથે વધારે ભળતો નહોતો, કોઈની સાથે પણ જલ્દી જોડાતો નહોતો, રમવા પણ એ જતો નહોતો. તો એક દિવસે એ જ્યારે એ ગામમાંથી પસાર થતો હતો, ત્યારે ગામના છોકરાઓએ એને બરાબર ચીડવ્યો કે તારાથી તો કંઈ થતું નથી, તારાથી તો ચલાતું પણ નથી, તું જા અહીંયાથી, એમ કરીને બરાબર એને ચીડવે છે. તો એ છોકરો તો ખૂબ જ નિરાશ થઈ જાય છે, અને એ ત્યાંથી ખૂબ જ દુઃખી થઈને એના ઘરે જતો રહે છે, અને એના દાદાને બધું જ કહી દે છે. રડતા જઈને એ તો બધું કહી દે છે કે દાદાજી, આ છોકરાઓ તો મારી જોડે બરાબર વાત કરતા નથી અને મારી મજાક ઉડાવે છે, અને એમ કરીને એ તો બધું કહે છે. એટલે એના દાદાજી તો કંઈ બોલતા નથી, પણ બે ઢોલ લાવીને એને પકડાવી દે છે અને એને કહે છે કે હવેથી તારે રોજ આ નજીકની જે નદી છે એમાંથી પાણી લઈ આવવાનું, અને આપણા ઘરની બાજુમાં જે ટાંકી છે તેને આખી ફૂલ કરી દેવાની, એમ કરીને એ દાદા એ છોકરાને સમજાવે છે. અને એ છોકરો પણ ત્યારથી લઈને દરરોજ એ ડોલ લઈને ત્યાં નદીમાંથી પાણી ભરીને એ ટાંકીમાં ઠાલવવા જાય છે. તો એક દિવસ તો એ બરાબર એ ડોલ ભરી નાખે છે અને બરાબર ત્યાં ટાંકીમાં ઠાલવી દે છે, અને એમ કરીને એ બીજે દિવસે પણ જાય છે. પણ ત્યારે એને પાણી ભરીને જતો હોય છે ત્યારે એને ખબર પડે છે કે એક બાજુની ડોલ તો કાણી છે, એક બાજુની ડોલ તો બરાબર હતી પણ બીજી બાજુની ડોલમાં કાણું હતું. એટલે એ તો એના દાદાને કહેવા જાય છે કે દાદા, આ તો એક ડોલમાં કાણું છે અને એમાં તો કંઈ પાણી બચતું નથી. એટલે એના દાદા કહે છે કે કંઈ નહીં બેટા, તું એમાં જ પાણી ભરવાનું ચાલુ રાખ. એટલે એ તો એના દાદાનું કહેલું માની લે છે અને દરરોજ એ બંને ડોલમાં પાણી ભરવાનું ચાલુ રાખે છે, અને દરરોજ એ ડોલ ભરે, અને ત્યાં પહોંચતા પહોંચતા એક ડોલમાં પાણી પૂરું થઈ જાય. એટલે એ છોકરો તો દરરોજ કરતો જાય છે, કરતો જાય છે. એક દિવસે એ કંટાળી જાય છે અને એના દાદાને જઈને કહી દે છે કે દાદા, હવે મને તમે મને બીજી નવી ડોલ આપો, કારણ કે આમાં તો કંઈ પાણી બચતું નથી અને મારી તાકાત એમ જ જાય છે. ત્યારે એના દાદા એને કહે છે કે ચાલ, મારી સાથે ચાલ, એમ કરીને એના દાદા એને સાથે લઈ જાય છે. અને એ રોજ જે રસ્તે જતો હતો, રોજ જે રસ્તે એ પાણી લઈને જતો હતો, ત્યાં એને લઈ જાય છે અને કહે છે કે જો, આ એક બાજુના ભાગને જો, કે જે બાજુ તું સારી ડોલને પકડતો હતો અને જેમાંથી કોઈ પણ પાણી નીચે પડતું નહોતું, એ બાજુના ભાગને તું જો, અને આ બીજા બાજુના ભાગને જો, કે જ્યાં પાણી નીચે પડતું હતું અને એ બાજુની ડોલમાંથી પાણી પડવાને લીધે ત્યાં તો પેલો છોકરો જોઈ છે તો કેટલી બધી હરિયાળી ત્યાં થઈ ગઈ હતી, અને ઘણું ઘાસ ઉગ્યું હતું, અને ચારે એ બાજુ લીલું લીલું થઈ ગયું હતું, અને ઘણા સુંદર ફૂલ ત્યાં ઉગ્યા હતા. એટલે એ છોકરો તો જોઈને નવાઈ લાગે છે. ત્યારે એના દાદા એને કહે છે કે જોયું, એક બાજુની ડોલમાંથી પાણી ફક્ત એ લીક નહોતું થતું, ટપકતું નહોતું, પણ
એમાંથી પાણી એ જમીન પર પડ્યું અને ઘણા ફૂલોને ત્યાં ઉગ્યા અને એ રીતે એ ચારે બાજુ એ ઘણું સુંદર દ્રશ્ય તૈયાર થયું. તો એ જ રીતે તારે પણ પોતાને કમજોર નહીં સમજ, નિર્બળ નહીં સમજ, કારણ કે તારામાં પણ પરમેશ્વરે આપેલી તાકાત છે. જે રીતે પેલી ડોલમાંથી ફક્ત પાણી નીચે લીક નહોતું થતું, પણ એમાંથી એ પાણી ટપકવાને લીધે જમીન પર પડીને ઘણા ફૂલ ત્યાં ઉગે છે. તો એ જ રીતે તારું જીવન પણ એ પ્રભુને સોંપી દેવાથી ઘણું સુંદર બની જાય છે, અને એ તારી કમજોરી, તારી નિર્બળતાને એ તારી તાકાતમાં બદલી નાખે છે. એમ કરીને દાદાએ એને સમજાવ્યું, અને ત્યારથી એ છોકરો ઉદાસ રહેવાને બદલે આનંદથી જીવન જીવવા લાગ્યો. તો આપણે પણ ઘણી બધી વાર આવું વિચારતા હોઈએ છીએ કે હું સારો નથી, હું તો પરફેક્ટ નથી, હું આના જેવું બરાબર નથી કરી શકતો, હું આના જેવું સારું સ્ટડી નથી કરી શકતો, હું સારું ભણી નથી શકતો, અને એમ કરીને આપણે ઘણી બધી વાર પોતાના વિશે વિચારતા હોઈએ છીએ કે મારામાં કંઈ પણ સારું નથી, અને મારામાં આ ખરાબી છે, હું તો બહુ ખરાબ છું, અને મારામાં આ તકલીફ છે, પેલી તકલીફ છે, અને હું તો બરાબર દેખાતો નથી, હું તો કામ પણ નથી કરી શકતો, અને એમ કરીને આપણે ઘણી બધી આપણામાં ભૂલો જોઈએ છીએ. પણ પરમેશ્વરે આપણને સુંદર બનાવ્યા છે, અને એમના સ્વરૂપમાં, એમના પ્રતિમામાં આપણને બનાવ્યા છે, અને તેથી આપણે ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. અને જેમ વચન કહે છે પહેલો કરંથી 1:27 પ્રમાણે, પણ દેવે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે. તો પ્રભુ આપણી નિર્બળતામાં આપણને પસંદ કરે છે, આપણને એ પસંદ કરીને એમાં તાકાત આપે છે, અને એમાંથી એક સુંદર પાત્ર આપણને બનાવે છે. અને જે રીતે પેલી ડોલમાંથી પાણી ટપકવાને લીધે પ્રભુ એમાંથી સારું કામ કરે છે, અને એ જ રીતે આપણા જીવનમાંથી પણ ઘણી બધી ખામી હશે, ઘણી બધી મુશ્કેલીઓ હશે, પણ પ્રભુ ન્યાયને આપણું જીવન સોંપી દેવાથી એમાંથી એક સુંદર પાત્ર આપણને બનાવે છે, અને આપણે પ્રભુની પ્રતિમામાં છીએ, અને આપણે સુંદર છીએ, અને આપણે એ પોતાને ખરાબ માનીને બેસી રહેવાની જરૂર નથી, કારણ કે આપણને પ્રભુએ પસંદ કર્યા છે. તો આશા રાખું છું તમને આ વાર્તા ગમી હશે. આવતા અઠવાડિયે ફરી મળીશું.